નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દળખિયા. મહત્વના સમાચાર. જમ્મુ કાશ્મીરથી શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. શ્રીનગરના કવદારા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો છે. સુરક્ષા દળોનું સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગ્રેનેડ હુમલો કરનાર આતંકીને પકડવાના પ્રયાસ થઈ રહ્યા છે. શ્રીનગરના કવદારા વિસ્તારમાં આ ગ્રેનેડ હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સેનાનું સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગ્રેનેડ હુમલાને લઈને જે આતંકી આ હુમલો કર્યો છે તેને પકડવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અને ઓપરેશન ખતમ થયા બાદ જ ગ્રેનેડ હુમલો જે થયો છે તે વિસ્તારની પણ વધુ જાંચ કરવામાં આવશે. હાલમાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. 370 હટાવ્યા બાદ શ્રીનગરમાં આ પહેલો ગ્રેનેડ હુમલો હોવાનું જાણવા મળી રહ્યું છે. તે તમામની વચ્ચે SMS સેવા અને ઇન્ટરનેટ સેવા હમણાં જ ચાલુ કરવામાં આવી છે. અને ત્યારબાદ ફરી એક વખત શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો જોવા મળ્યો છે, જેમાં ગ્રેનેડ હુમલામાં એકાદ બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હવે વાત દીપડાના દહેશતની. હવે ભરૂચ જિલ્લામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો થયો છે. ભરણ ગામમાં દીપડાએ આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર શેરડી કાપતું હતું, બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે પરિવાર શેરડી કાપતું હતું, જે પાક તેણે કર્યો છે, તે સમયે બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દીપડાનો આતંક એક બાદ એક શહેરોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાનો આ એક વિસ્તાર જ્યાં દીપડાના આતંકે 5 વર્ષના બાળક પર ભોગ બનાવ્યો છે. સમરતા કેતન પટેલ અમારી સાથે જોડાયા છે. કેતન, કેટલા વાગેની આ ઘટના છે? હાલમાં બાળકની શું પરિસ્થિતિ? જો સિદ્ધાર્થ, અને ચોક્કસ અને સુરત જિલ્લામાં એક માનવ પક્ષી દીપડાનો આતંક હદ પચાવી રહ્યો છે. તો બીજી તરફ હાલ તો હવે આ ભરૂચની અંદર પણ માનવ પક્ષી દીપડો ત્યાં દેખાવા પામ્યો છે. ભરૂચ જિલ્લાના છેવાડાના ગામે આવેલું ભરણ ગામે શેરડી કાપવા ગયેલા ખેડૂતો જે બાળક તેના પડાવ પર હતો ત્યાંથી દીપડા એની પર પંજો મારી અને હુમલો કર્યો હતો. અને આ બાળક ઘાયલ થતા અને નજીકની વધુ સારવાર નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જી જી, અમારે કેટલું સમગ્ર માહિતી બદલતું છે. તે સંવાદદાતા જણાવી રહ્યા હતા કે હાલમાં જે દીપડો છે તે ભરૂચ પણ પહોંચ્યો છે અને માનવ ભક્ષી દીપડાના કારણે ખેડૂતોમાં પણ હવે થોડી ડર વ્યાપી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો થયો છે. સૌરાષ્ટ્ર બાદ હવે દીપડાની દહેશત દક્ષિણ ગુજરાત.